सरकारी माहिती मुजब भारत में कुल दूध की जरूरियात 34% ज दूध उत्पादन थाय छे, बाकी बधु दूध डुप्लिकेट बने छे। जे प्राणघातक मेलामाइन अने वंध्यत्व, कैंसर, किडनी फेल, चेतातंत्र फेल जेवा अनेक रोगों करनारा केमिकल मांथी बने छे। 1980 સુધી ભારતના તમામ ગામો તાલુકામાં બધાના ઘરે પુષ્કળ ગાયો ભેંસો હતી, જેની સંખ્યા આજે 25% થઈ ગઈ અને વસ્તી 2 ગણી થઈ ગઈ, જેની સામે બજારું મીઠાઈના વેચાણની માત્રા 10 ગણી વધી ગઈ। આ કેવી રીતે શક્ય બને? બજારમાં મળતા સફેદ પેંડા, બરફી, 25-50 લીટર દૂધમાં કોસ્ટિક સોડા કે કપડાં ધોવાના સોડા બેહદ માત્રામાં નાખીને દૂધને ફાડી નાખે છે અને બાકીનું પાણી ફેંકી દઈને 15 મિનિટમાં પેંડા બનાવવામાં આવે છે। તમારા અંગત કોઈ કેટરસવાળા મિત્રો હોય તો તેને પૂછી લેજો। આપણે જે કેસર પેંડા, એલચી પેંડા અને ડ્રાયફ્રૂટની મીઠાઈ ખાઈએ છીએ તેના એસેન્સ મળે છે, અને દૂધની ડેરીમાં જે ઘી બને છે તેમાં 10% માખણ અને 90% સોયાબીનનું તેલ અને કેમિકલો નાખીને બનાવવામાં આવે છે। આ જ ઘી મંદિરોમાં વેચાતા પ્રસાદમાં વાપરવામાં આવે છે। 1 કિલો ચણાના લોટમાં 250 ગ્રામ સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ નાખવાથી જ ખમણ ફૂલે છે, અને આપણે સુરતીઓ રોજના ટન મોટે ખમણ ખાઈ જઈએ છીએ। તમામ મોંઘી હોટલનું ખાણું ડુપ્લિકેટ ઘી, ઝેરી રિફાઇન્ડ તેલ, મેંદો, ભેળસળિયા, કેમિકલવાળા વાસી પદાર્થોમાંથી જ બને છે, જેને ખાવામાં લોકો વૈભવ અને અહોભાગ્ય માને છે। મોજ શોખના નામે જન્મદિવસે ઝેરી કેક કાપવાને બદલે જો મારું માનું તો ગાયના દૂધના પેંડા, મોહનથાળ, સુખડી કે લાડુનો પ્રસાદ બનાવીને જ વહેંચવો જોઈએ। ઘરે મહેમાન આવે ત્યારે બજારની મીઠાઈ કરતાં ઘરમાં જ બનાવેલા ગોળના લાડુ, સુખડી, લાપસી, શીરો, લીલા પોખનું જાદરિયું અને ખીર દૂધપાક જ ખવડાવવા જોઈએ। 2 પૈસાના અહંકારમાં અને દેખાદેખીમાં બહારનું ઝેર ખાવાનું અને ખવડાવવાનું મહાપાપ બંધ કરીએ તો સારું હોય। આજથી જ શરૂઆત કરશો તો કાલે પરિવર્તન ચોક્કસ દેખાશે। બજારમાં મળતી આ બધી જ વસ્તુઓ ક્યારેય બંધ નહીં થાય, પણ જો આપણે લેવાનું જ બંધ કરી દઈશું તો આ બધી વસ્તુઓ માર્કેટમાંથી આપોઆપ ગુમ થઈ જશે। હવે આપ સૌની જવાબદારી છે કે આ વિડીયોને બધા ઘર સુધી પહોંચાડી દો, કારણ કે આપણા સ્વાસ્થ્યને લગતો એક ગંભીર મુદ્દો છે।